આજે આપણી આંગણે આ પ્રસંગ આનંદ અને ધન્યતાનો છે. નવા વરાયેલા ધર્માધ્યક્ષ શ્રી રત્નાસ્વામી કે જેઓ પ્રભુના સેવક બની ગોવાડ રૂપી જવાબદારી સ્વીકારી પોતાના જોગને વધુ શ્રદ્ધામય બનાવશે. એમના જીવન વિશે પરિચય આપું તો તેમનું નામ અથનેસિયસ રત્નાસ્વામી, જેમનો જન્મ 10 ફેબ્રુઆરી 1961 રોજ પરમપુરકઈ ગામમાં કંડવિલય ધર્મ વિભાગમાં થયો હતો. માતા અંતોની અમાલ અને પિતા સ્વામી અરિયન એ નાનપણથી જ ફાધર રત્નાસ્વામીને પવિત્રતાના પાઠ શીખવ્યા હતા. 5 ભાઈઓ અને બહેનોના એ પરિવારમાં તેઓ શ્રી મા બાપનું 5મું સ્થાન છે અને એ 5મું સંતાન એ આપણા પૂજ્ય ફાધર રત્નાસ્વામી. તેઓ શ્રીના 2 બહેનો સેન્ટેન ઓફ લુઝરેનમાં સાધ્વી બહેનો છે. 2003માં ફાધર રત્નાસ્વામીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ પ્રભુની હાકલ સ્વીકારી 1977-78માં સેન્ટ ઝેવિયર્સ મિશન હોમમાં જોડાયા. અમદાવાદ ધર્મ પ્રાંતને પોતાની કર્મભૂમિ બનાવવાનો નિર્ધાર કર્યો. ફિલોસોફી તત્વજ્ઞાનનો અભ્યાસ 1979-82માં સેન્ટ ચાર્લ્સ સેમિનરી નાગપુરમાં કર્યો. રિજન્સી દરમિયાન 1984-85માં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરેઠમાં શિક્ષણ સેવા અર્થે અને કુમાર છાત્રાલયની જવાબદારી નિભાવી. દેવ વિદ્યાનો એટલે કે થિયોલોજીનો અભ્યાસ તેમણે નાગપુરમાં કર્યો. તેમની પુરોહિત દીક્ષા 29 માર્ચ 1989 રોજ કોટા ધર્મ પ્રાંતમાં થઈ. અમદાવાદ ધર્મ પ્રાંતના તત્કાલીન ધર્માધ્યક્ષ ચાર્લ્સ ગોમ્સ એસજેના વરદ હસ્તે તેમણે પુરોહિત પદ પ્રાપ્ત કર્યું. પુરોહિત તરીકે તેઓએ સૌપ્રથમ 89-91માં સેન્ટ ઝેવિયર સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે અને મદદનીશ પુરોહિત તરીકે સાણંદમાં સેવાઓ આપી. ત્યારબાદ 1991-92માં સેન્ટ જોસેફ માઇનર સેમિનરી ખાનપુર ખાતે રેક્ટર તરીકે સેવાઓ આપી. 1993-94 સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ચાવડાપુરા આણંદ અને મદદનીશ પુરોહિત તરીકે તેમણે ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં પણ સેવાઓ આપી. ત્યારબાદ 1994-98 દરમિયાન મનોવિજ્ઞાન ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ ખાતે તેઓ રોમ ગયા અને ત્યાંથી પાછા ફર્યા બાદ તેઓએ 1998-2002 દરમિયાન રેક્ટર તરીકે વિયાની વિહારની અંદર ઇન્ટર ડાયોસિસન થિયોલોગેટ જે આવેલું છે એમાં પ્રાધ્યાપક તરીકે અને અમદાવાદ શ્રદ્ધામાં પણ પોતાની સેવાઓ આપી. અમદાવાદમાં હતા એ દરમિયાન નરોડા તાબામાં પણ પ્રિસ્ટ ઇન્ચાર્જ તરીકે સેવાઓ આપી છે. 2002-2012 સુધી સેન્ટ જોસેફ સેમિનરી નડિયાદ ખાતે રેક્ટર તરીકે અને ત્યાર પછી સેવાસીમાં વિયાની વિહારમાં તેમણે રેક્ટર તરીકે પણ સેવાઓ આપી. સાથે સાથે તેમણે પ્રાધ્યાપક અને આધ્યાત્મિક સલાહકાર તરીકે પણ કાર્ય કર્યું છે. 29 જાન્યુઆરી 2018 રોજ અમદાવાદ ધર્મ પ્રાંતના નવા ધર્માધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી. હંમેશા ઓછું બોલનારા અને કામમાં માનનારા માનનીય ફાધર રત્નાસ્વામી પ્રાર્થનામય વ્યક્તિત્વ ધરાવે છે. બીજા વ્યક્તિને હંમેશા મદદરૂપ બનવા તેઓ તત્પર રહે છે. ફાધર રત્નાસ્વામી માટે પ્રભુનો આભાર માનીએ અને એમના માટે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુની કૃપાઓ એમની ઉપર ઉતરી આવી કે જેથી આ જવાબદારી સ્વીકારવા
તેઓ સક્ષમ બને. આ હેતુ સાથે આપણે ખ્રિસ્ત યજ્ઞમાં જોડાઈશું. મારી ખાસ વિનંતી છે, આ પવિત્ર વિધિની અંદર ખાસ કરીને જે ફોટોગ્રાફરો છે એમને ખાસ વિનંતી કે આ વિધિની પવિત્રતા જાળવવા માટે ખાસ વિનંતી કરું છું. અત્યારે આપણે ખ્રિસ્ત યજ્ઞની શરૂઆત કરીશું. પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. યોર ગ્રેસ. આર્ચ બિશપ ફેલિક્સ મચાડો, બિશપ ઓફ વસઈ. યોર ગ્રેસ. આર્ચ બિશપ સ્ટેનિસ્લાવસ ફર્નાન્ડિસ. Your Grace, Archbishop Abraham, the Archbishop of Nagpur, all the bishops present over here, and in a special way, we are happy that all of you have come for this important occasion of the Church of Gujarat. I welcome also the First Council of the Nuncio John Baptista's First Council, Father Monsignor Javier Fernandez, all the fathers, sisters, vicar generals, provincials, superiors, and my dear brothers and sisters. Welcome also the dear relatives of Bishop Ratnaswamy. Bishop Ratnaswamy has been chosen by God to lead and serve and to shepherd the church of the Diocese of Ahmedabad. We thank the Lord for giving his gift to this diocese, and we pray that God may bless him in abundance. Marabala Swajano, Nav Niyok Dharmadhyaksh Bishop Ratnaswamy Mate Khas Prathna Kariye Ke Prabhu Aje એમને એવી કૃપાઓથી ભરપૂર કરે જેથી તેઓ અમદાવાદ ધર્મ પ્રાંતની જે એમને ભાળવણી આપવામાં આવી છે એનું યોગ્ય જતન કરી શકે અને શ્રદ્ધાના ઘડતરમાં શુભ સંદેશના ફેલાવવામાં એમને આગળ લઈ જાય. તો આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, મેં આપની આગળ પાપને એકરાર કરું છું. ગુરુ કરીને એક અનંત ચૂકીને મન વચન કરમથી મેં પાપ કર્યા છે. એ મારો છે, મારા પાપો છે. એ પણ તમારી મારી સર્વસમર્થ સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણે શાશ્વત જીવનના દર્શન કરાવો.
अपना प्रभु परमेश्वर यीशु गाइए। તથા ધર્માધ્યક્ષ સેવા કાર્ય બજાવવા માટે સમર્થ
સમર્થ કરો જેથી તમારા સતત માર્ગદર્શન મુજબ પોતાની સંભાળ હેઠળના સૌ ભક્તજનો તેઓ પોતાના વાણી તથા વર્તનથી દોરતા રહો. અમે તમારા પુત્ર પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરી છે તેવું તમારી તમે પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે સર્વરા જીવનદાતા છે. કારણ તેણે મારો અભિષેક કર્યો છે, તેણે મને દીન દુખિયાને શુભ સમાચાર સંભળાવવા, ભાગેલા હૃદયને ઘા રૂઝવવા, કેદીઓને છુટકારની અને બંદીવાનોને મુક્તિની જાહેરાત કરવા મોકલ્યો છે. તેણે મને એવી ઘોષણા કરવાનું કહ્યું છે કે આપણા પરમેશ્વર પ્રભુની કૃપાનું વરસ આવી પહોંચ્યું છે, શત્રુઓનો બદલો વાળવાનો પ્રભુનો દાડો આવી ચૂક્યો છે. તેણે મને સૌ વિલાપ કરનારાઓને શાતા આપવાનું કહ્યું છે, સિયોનમાં વિલાપ કરનારાઓનો શોક હર્ષમાં પલટાવવામાં આવશે, તેમના ભારે હૈયાને સ્તુતિના ગીતો ગાતા કરવા માટે મોકલ્યો છે. એ લોકો પ્રભુને પોતાના મહિમા માટે રોપેલા ધર્મના વૃક્ષો કહેવાશે, પ્રાચીન ખંડિયેરનો તેઓ જીર્ણોદ્ધાર કરશે, પહેલા જમીનદોસ્ત થઈ ગયેલા મકાનોને ફરી ઊભા કરશે, પેઢીઓથી ઉજ્જળ પડી રહેલા નગરોને નવેસરથી બાંધશે. ઓ મારા લોકો, પરદેશીઓ તમારી સેવા કરશે, તેઓ તમારા ઘેટા બકરાને ચારશે અને તમારા ઘેટા બકરા તેમના ખેતરોમાં મજૂરી નહીં કરે, પણ તમારા ખેતરોમાં તેઓ મજૂરી કરશે. પણ તમે તો પ્રભુના પુરોહિતો કહેવાશો, આપણા પરમેશ્વરના સેવકો ગણાશો. તમે બીજી પ્રજાઓની સમૃદ્ધિઓ ભોગવશો અને તેમની સંપત્તિથી શોભશો. તમારે બેવડી શરમ અનુભવી પડશે નહીં. એટલે તેમણે પોતાના દેશમાં જે તિરસ્કાર અપમાન વેઠવા પડ્યા હતા તે તમારે વેઠવા પડશે નહીં. એટલે તેમણે પોતાના દેશમાં બમણી સંપત્તિ આનંદ પ્રાપ્ત થશે અને તમે શાશ્વત આનંદ ભોગવશો. પ્રભુ કહે છે, હું પ્રભુ છું, ન્યાયને ચાહું છું અને શોષણ અને ગુનાખોરીને ધિક્કારું છું. આ પ્રભુની વાણી છે. Yeah.
જ્યારે મુખ્ય ગોવાળ આવશે ત્યારે તમને કદી કરમાય નહીં એવા મહિમાની વિજય માળા મળશે. એ જ રીતે જુવાનો
તમે વડીલોની આજ્ઞામાં રહેજો અને સૌ એકબીજા પ્રત્યે નમ્રતા ભર્યો વર્તાવ રાખજો, કારણ ઈશ્વર અભિમાનીઓથી વિમુખ થઈ જાય છે પણ નમ્ર ઉપર કૃપા વરસાવે છે. આ પ્રભુની વાણી છે. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંત યુહાનના શુભ સંદેશમાંથી 5:15 અધ્યાય 18મી કડી સુધી. નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પીટરને કહ્યું, ઓ યુહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતા તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, જી હા પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ગાડરાને ચરાવ. બીજી વાર તેમણે તેને પૂછ્યું, યુહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, હા જી પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાની સંભાળ રાખ. તું મારા ઉપર પ્રેમ રાખ. ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું, યુહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું. એટલે સિમોનને ઓછું આવ્યું. તેણે કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો. આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું.
ઈશુએ કહ્યું, તો મારા ઘેટાને ચરાવ. હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો, પણ જ્યારે તું ગરડો થશે ત્યારે તું તારા હાથ કોળા કરશે અને કોઈ બીજો તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે. આ પ્રભુની વાણી છે. વાલા ધર્મજનો, હવે આપણે ધર્માધ્યક્ષની દીક્ષા વિધિનો પ્રારંભ કરીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ કે પવિત્ર આત્મા નવનિયુક્ત ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને પોતાની કૃપાઓથી પરિપૂર્ણ કરે કે જેથી આ જવાબદારી તેઓ સુપેરે પાર પાડી શકે. આપણે બધા આપણી જગ્યાએ ઊભા થઈશું. પ્લીઝ સ્ટેન્ડ. પવિત્ર આત્માનું ભજન ગાવામાં આવશે. ધર્માધ્યક્ષનું સમર્પણ, પ્રેઝન્ટેશન ઓફ ધ બિશપ ઇલેક્ટ.
હવે વરાયેલ ધર્માધ્યક્ષની ઈચ્છા મુજબ બે પુરોહિતો તેમને મહાધર્માધ્યક્ષ સમક્ષ સમર્પણ કરશે. પૂજ્ય ફાધર રોકી પિન્ટો, જે તેમના સહાધ્યાયી છે, અને પૂજ્ય ફાધર પરેશ પરમાર, કે જેમણે તેમની સાથે સેન્ટ જોસેફ સેમિનરીમાં સાથે કામ કર્યું છે. આ બંને પુરોહિતો વરાયેલ ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને મહાધર્માધ્યક્ષ તરફ દોરી જશે. અમદાવાદ ધર્મસભા વતી પૂજ્ય ફાધર રોકી પિન્ટો, નવા વરાયેલા ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને મહાધર્માધ્યક્ષ આગળ સમર્પણ કરશે. પિતાજી, પરમ પૂજ્ય પિતાશ્રી, આપની પાવન માતા ધર્મસભા આ પુરોહિત રત્ન સ્વામીનો ધર્માધ્યક્ષની સેવા અર્થે આપના શુભ હસ્તે અભિષેક કરાય એવું માગે છે. તમને પાવન ધર્મપીઠ તરફથી આ માટે આદેશ પ્રાપ્ત થયેલ છે? હાજી, અમને પ્રાપ્ત થયેલ છે. મંજૂરી પત્રનું જાહેરમાં વાંચન કરો. ધી અપોસ્ટોલિક લેટર અનાઉન્સિંગ ધ અપોઇન્ટમેન્ટ એઝ અ બિશપ વિલ બી રેડ આઉટ ફર્સ્ટ ઇન લેટિન બાય મોન્સિનિયર હાવિયર ફર્નાન્ડિસ, આર ડિસ્ટિંગ્વિશ્ડ રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ વેટિકન એમ્બેસી, and then in Gujarati and English by Father Francis Parmar, the Provincial of Society of Jesus of Gujarat Jesuit Province, followed by the concern from the people of God, Monsignor Javier Fernandez. Franciscus Episcopus Servorum Dei, Dei Dilecto Filio Anastasio Redma Sami, del Clero Diocesis Adminadensis, Hacte Rectoris Seminari Interdiocesani, Vianney Vihar, Intra Fines Societis Barodensis, Electo Episcopo Ahmedavensis, Salutaten en Apostolicam Benedictionem. Instater Domino Jesu Nos, in sublime sedis apostolica specula, constituistos, decide invocare e qui dirigeat vita nostra ad necessitatem ecclesiarum et Christi fideles superantebeor facat caritate invincen et omnes ad confirmanda corda eorum en santitate antideum patrem nostrum, quia pastoralis sollicitudine per modi peculiaris gregis ahmedavensis ulitates paterna filiectiones intendimus procurandas, qui post traslationem venerabilis fratres Thomas Ignatii Magman metropolitan sedem Gandina Garendem novum sua expectat vita diocesane pastoro, da te ergo dilecti filii cogitatibus in laboribus qui peculiares studio vocatis ad presbiteralem ordine instituitis, dicativis humanem
En sacerdotalibum dotum an ostantis ornamentum cultuntum atque in dominus nobis videres hac pastorali numen ambienda. Proinde auto consilio congregazione pro evangelium apostolicae nostre autoritatis plenutide liminter te episcopon ad medavensem constitiemus divitis dati iuribus congruisti impossibus obligationibus ordinatione episcopale ubibis extra urbem servitatis liturgicis normis quiluque catholico episcopo succede poteris permisse fides professione iurerando filitatis erga nos successoris quis nostro secundus sacros canones hoc de nostro decretum clerum populum ius de diocesis nuntius curius commissates et butqua volumus quibus prestate dominus ut ministeri tui exemplo succensi gratia agante ipsi sine transmissione ad verbum auditum aecipiam not verbum hominum sed verbum Dei quod operatur in omnibus creentur. Datem Roma atque San Petro die undicesimo mensi iunari anno domine billesimo duecesimo pontificatis nostro quinto Francisco. સેવકોનો સેવક એવો હું વડા ધર્મગુરુ પદે બિરાજનાર ફ્રાન્સિસ હાલ પર્યંત વડોદરા ધર્મ પ્રાંત ખાતેની આંતર ધર્મ પ્રાંતીય સેમિનરી વિયાની વિહારના વડા તરીકે સેવા આપી રહેલા પણ હવે અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ તરીકે નિયુક્ત અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્મ પ્રાંતીય પુરોહિત એવા મારા પ્રિય પુત્ર અથાનાસિયસ રત્નાસ્વામી સ્વામી અડિયાનનું અભિવાદન કરું છું તથા તેમને મારા પ્રેષિતિક આશીર્વાદ પાઠવું છું. અમે પ્રેષિતિક ધર્મપીઠના ભવ્ય ગરિમા સ્થાને બિરાજમાન છીએ. અમે અમારું જીવન ધર્મસંઘોની જરૂરિયાતો પૂરી પાડવા માટે સમર્પિત કરીએ છીએ. ખ્રિસ્તના ભક્તજનો આપણા પરમ પિતા પરમેશ્વર સમક્ષ પોતાના અંતરને પવિત્રતામાં પરિપુષ્ટ કરવા માટે પરસ્પર તેમજ અન્ય જન્યો પ્રત્યે પ્રેમ પ્રેરિત સેવા કાર્યોમાં વૃદ્ધિ કરે એ માટે અમે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ. આ હેતુઓ માટે અમે પ્રભુ ઈસુને સતત અરજ કરતા રહીએ છીએ, એ યથાયોગ્ય જ છે. અમારા આદરણીય ધર્મ બંધુ થોમસ મેકવાનની ગાંધીનગર મહાધર્મ પ્રાંતના મહાધર્માધ્યક્ષ તરીકે નિયુક્તિ થતાં અમદાવાદ ધર્મ પ્રાંત પોતાના ધર્મ પ્રાંતીય જીવન માટે નવા ધર્મપાલકની પ્રતીક્ષા કરી રહ્યો છે. જોકની જવાબદારી નિભાવવાની અમારી કાળજી અને પિતાતુલ્ય વાત્સલ્યથી પ્રેરાઈ અમે એ જરૂરિયાત પૂરી પાડવા માંગીએ છીએ. પ્રિય પુત્ર, તમે અમારા ધ્યાનમાં તરી આવ્યા છો. પુરોહિત તરીકે તમે તમને સોંપાયેલા કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવ્યા છે. માનવ સહજ તેમજ પુરોહિત સહજ ગુણો તમારામાં નિખરી આવ્યા છે. આ કારણે તમે અમને ધર્મપાળકની ફરજ અદા કરવા સુપાત્ર જણાયા છો. આથી જનશુભ સંદેશ પ્રચાર સંઘની સલાહને માન્ય રાખી અમારી પૂર્ણ પ્રેષિતિક સત્તાની રૂએ અમે રાજી ખુશીથી ધર્મસભાના તમામ યથાયોગ્ય હક્કો ને ફરજો સાથે અમદાવાદના ધર્માધ્યક્ષ પદે તમારી નિમણૂક કરીએ છીએ. તમે રોમ નગરી સિવાયના કોઈ પણ સ્થળે કોઈ પણ કેથલિક ધર્માધ્યક્ષને બરહસ્તે
ધર્માધ્યક્ષ દીક્ષા ગ્રહણ કરી શકશો. દીક્ષા માટે તમારે અધિકૃત ઉપાસના વિધિને અનુસરવાનું રહેશે. દીક્ષા વિધિ પહેલા તમારે શ્રદ્ધા ઘોષણા કરવાની રહેશે તથા પાવન ધર્મ કાનૂન અનુસાર અમારી તેમજ અમારા ઉત્તરાધિકારીઓ પ્રત્યે વફાદારીના સોગંદ લેવાના રહેશે. હવેથી તમને સોંપવામાં આવેલ આ ધર્મ પ્રાંતના પુરોહિતગણ તેમજ ભક્તગણ સમક્ષ આ આદેશનામાની સ્પષ્ટ જાહેરાત કરશો. તમારી ધર્મ સેવાના નમૂનાથી પ્રેરાય તેઓ ઈશ્વરનો અવિરત આભાર માને એવી કૃપા પ્રભુ એમને બક્ષો. તેઓ ઈશ્વરની વાણી કાને ધરીને એનો સ્વીકાર માનવ શબ્દ તરીકે જ ન કરો, બલકે શ્રદ્ધા રાખનાર સૌમાં સક્રિય દૈવી વાણી તરીકે એને શિરોમાન્ય રાખો. રોમ ખાતેના સંત પીતરને સમર્પિત પ્રભુ મંદિર ખાતેથી જાન્યુઆરીના 29મા દિને પ્રભુ ઈશ્વરના 2018માં અને અમારા વડધર્મ પદના 5મા વર્ષે જારી. નીચે સહી છે વડા ધર્મગુરુ ફ્રાન્સિસ. Francis, Bishop and servant of the servants of God, to my beloved son Athanasius Ratna Swami Swami Adiyan of the diocesan clergy of the Diocese of Ahmedabad, until now rector of the interdiocesan seminary Vinay Vihar situated in the Diocese of Baroda but now appointed Bishop of Ahmedabad, greetings together with the apostolic blessings. It behooves us who occupies the sublime dignity of the apostolic see and who concentrates our life to the needs of the churches and prompts Christ's faithful to excel in charity among themselves and for all people so as to confirm their hearts in holiness before God our Father. It behooves us to pray with insistence to the Lord Jesus. And so, moved by pastoral solicitude, we intend with the Father's love to provide for the special needs of the flock of the Diocese of Ahmedabad, who, following the transfer of our venerable brother Thomas Ignatius McQuan to the Metropolitan See of Gandhinagar, awaits a new pastor of their diocesan life. We thought of you, beloved son, who have carried out the duties to which you were called in the presbyteral order with diligent attention and have shown yourself to be richly endowed with human and priestly qualities, seem to us to be suitable to undertake these pastoral duties. Therefore, having received the advice of the Congregation for the Evangelization of Peoples, by virtue of the fullness of our apostolic authority, we willingly appoint you to be Bishop of Ahmedabad with all its due rights and proper binding obligations. You may receive episcopal ordination anywhere outside the city of Rome by any Catholic bishop, observing the liturgical norms and having made the profession of faith and the oath of fidelity to us and our successors according to the sacred canons. We ask you to publicize this, our decree, clearly to the clergy and people of this diocese now committed to your care. May the Lord grant that they, enthused by the example of your ministry, may thank him unceasingly and having heard the word, accept it not as a human word, but as a word of God, who is operative in those who believe. Given in Rome at St. Peter's on the 29th day of January in the year of the Lord, 2018, the fifth of our pontificate, Pope Francis. અત્યારે આપણે પ્રભુનો હોજો જય જયકાર એ ભજન ગાઈને બિશપ રત્નાસ્વામીની વર્ણીને વધાવી લેવીશું. Oh,
હવે પ્રમુખ અભિષેક કરતા મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન ધર્માધ્યક્ષના કર્તવ્યોને કેન્દ્રમાં રાખીને પુરોહિતગણ ભક્તજનો તથા નવા વરાયેલ ધર્માધ્યક્ષને ધર્મબોધ આપશે. પ્રભુસુમાં મારા વાલા સજ્જનો, વાલા નવનિયુક્ત ધર્માધ્યક્ષ સ્વામી અને મારા વાલા ભાઈઓ અને બહેનો, પુરોહિતગણ અને સાધ્વી ભાઈ બહેનો, આજે આપણી વચ્ચે આ સુંદર પ્રસંગે અને મહત્વના પ્રસંગે સીએનઆઈ ચર્ચ જે ગુજરાત ડાયોસિસ છે એના વડા ધર્માધ્યક્ષ સિલ્વાનસ ક્રિશ્ચિયન પણ આપણી મધ્ય છે, એમને પણ હું આવકારું છું. પ્રભુ ઈસુ પોતાના અંતિમ આદેશમાં તેમના શિષ્યોને મોકલતા કહે છે, મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે, એટલે તમે જાઓ અને બધી પ્રજાના લોકોને મારા શિષ્ય બનાવો. પ્રભુ ઈસુના આ અંતિમ શબ્દો હતા. આ કાર્ય સિદ્ધ કરવા માટે ઈસુએ જે વચન આપ્યું હતું કે તે પવિત્ર આત્મા એટલે કે બીજા બેલીને મોકલશે, એ બેલી પવિત્ર આત્મા શિષ્યો ઉપર 50માના દિવસે ઉતરે છે. પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓ પ્રભુના વાના કામ શરૂ કરી દે છે, શુભ સંદેશના ફેલાવો શરૂ કરી દે છે. દિવસે દિવસે ધર્મ સભા વધતી જ ગઈ, વધતી જ ગઈ, વિસ્તારો વધતા ગયા, અને એટલે પ્રેષિતો બીજા કાર્યકરોને સાથે રાખીને પ્રભુનું એ કામ આગળ ધપાવવા માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા લાગ્યા. તેમને ઉપર હાથ મૂકીને પ્રભુ ઈસુની ઘોષણા પવિત્ર કાર્ય માટે ધર્માધ્યક્ષોને એટલે કે પ્રેષિતોને મોકલ્યા. તેમના ઉપર હાથ મૂકીને પવિત્ર આત્માની ભેટ આપી જેથી મૂળ પ્રેષિતોની જેમ તેઓ પણ કાર્ય કરે. ત્યારથી એ પરંપરા ચાલુ રહી છે. શિષ્યોએ ધર્માધ્યક્ષો બનાવ્યા, એ ધર્માધ્યક્ષોએ બીજા ધર્માધ્યક્ષો બનાવ્યા, એમ કરતા કરતા 2018 વર્ષ થયા છે. એ સાંકળ આજ સુધી તૂટી નથી. અને એટલે છેવટે પાછા જઈએ તો કોઈક પ્રેષિતે ધર્માધ્યક્ષનું વિરુદ્ધ આજના આપણા રત્ન સ્વામીને આપશે. પ્રેષિતોની હાજરી એટલે પ્રભુ ઈસુની હાજરી, ધર્માધ્યક્ષ એના પુરોહિત વર્ગ સાથેની હાજરી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી. ધર્મ પ્રાંતમાં જ્યાં ધર્માધ્યક્ષ હોય ત્યાં પ્રભુ ઈસુની હાજરી તે સૂચવે છે. એ પ્રભુ ઈસુની હાજરી છે, એ વડા ધર્મગુરુ પોપના પ્રતિનિધિ નથી, પરંતુ ધર્માધ્યક્ષની દીક્ષાવિધિ દ્વારા તે પ્રેષિત બને છે અને ધર્મ પ્રાંતમાં ઈસુની જગ્યા લે છે. વિકર ઓફ ક્રાઇસ્ટ અને અંગ્રેજીમાં કહીએ છે ઈસુની જગ્યા. ધર્માધ્યક્ષ દ્વારા પ્રભુ ઈસુ પોતાનો મુક્તિ સંદેશ લોકોને આપી રહ્યા છે. ધર્માધ્યક્ષ દ્વારા પ્રભુ ઈસુ લોકોને શ્રદ્ધા તરફ દોરી લઈ જાય છે. ધર્માધ્યક્ષ પિતા સમાન બનીને ધર્મજનોની શ્રદ્ધા મજબૂત કરે છે. ધર્માધ્યક્ષની આગેવાની હેઠળ ઈશ્વરના લોકોને દુનિયા ઉપરની યાત્રામાં
શાશ્વત જીવન તરફ તે ઈસુ બનીને દોરી લઈ જાય છે. તો આપણા નવા નિયુક્ત ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને આનંદ અને આભારની લાગણીથી સ્વીકારીએ. આભારની લાગણી એટલા માટે કે પ્રભુએ એમની પસંદગી કરી, પ્રભુએ એમને આપણી વચ્ચે મોકલ્યા છે. અને આનંદ એટલા માટે કે તેઓ પ્રભુ ઈસુની જગ્યા લેશે. પ્રભુ ઈસુએ પ્રેષિતોને આપેલા વચનો આપણે યાદ કરીએ. એમણે કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારા મોકલેલા કોઈનો પણ સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. ધર્માધ્યક્ષ પ્રભુ ઈસુનો એક પ્રેષિત જ છે. તેમને આવકારવા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવકારવા. લુકના 10મા અધ્યાયમાં 16મી કલમમાં પ્રભુ પોતાના પ્રેષિતને સંબોધીને કહે છે, જે કોઈ તમારી વાત કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે, અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે. આપણે આપણા વાલા રત્ન સ્વામીનો પૂરા હૃદયથી પૂરા મનથી આપણે એમને આવકારીએ. યોહાનના 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ પોતાની સુંદર ઓળખ આપે છે. એ કહે છે, હું સાચો ગોવાળ છું, અને સાચો ગોવાળ પોતાના ઘેટાને ખાતર પોતાના પ્રાણ પાથરી દે છે. આ વાસ્તવમાં હકીકત છે. પ્રભુએ પોતાનો સમય પોતાની માટે ન રાખ્યો. પ્રભુએ જે કઈ એમની પાસે જે કઈ હતું એ બીજું બીજાને જ આપી દીધું. પાપીઓની વચ્ચે જઈને તેઓ ભોજન કરતા હતા. દુખિયાને એમણે દિલાસો આપ્યો. બીમાર લોકોને સૌને તંદુરસ્તી બક્ષી. ભૂખ્યાને એમણે અન્ન આપ્યું. અને છેવટે એમણે પોતાનું જીવન પણ પાથરી દીધું આપણા માટે. એ સાચા અર્થમાં એ આપણો સાચો ગોવાળ છે. એ આગળ કહે છે, મારા ઘેટાને હું ઓળખું છું અને ઘેટા મને ઓળખે છે. કેમ? પ્રભુ ઈસુ એના ઘેટાને ઓળખે છે. અને કેમ ઘેટા એમને ઓળખે છે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોની મધ્ય રહ્યા હતા, લોકોની વચ્ચે. સવારથી માંડી સાંજ સુધી લોકોની વચ્ચે ને વચ્ચે જ રહ્યા, એટલે લોકો એમને ઓળખી શક્યા અને તેઓ પણ લોકોને ઓળખી શક્યા. વળી એ કહે છે, મારે બીજા પણ ઘેટા છે, જે આ જોકના નથી, તેમને પણ મારે લઈ આવવા જોઈએ, અને તેઓ પણ મારો સાથ સાંભળશે. આમ અંતે એક ટોળું અને એક ગોવાળ થઈ જશે. આ પણ અગત્યની વસ્તુ છે કે ધર્મસભા એક બને. જુદા જુદા મંડળીઓ છે, પણ બધી મંડળીઓ એક મનના અને એક હૃદયના બને અને એક જોક બને. પ્રભુ ઈસુ એનો ભલો ગોવાળ બને. 99 પુણ્યશાળી ઘેટાને મૂકીને પેલા ખોવાયેલા એકની શોધમાં પ્રભુ ધર્માધ્યક્ષને પણ પ્રેરે છે. 3 સુંદર ઉદાહરણ પ્રભુ આપે છે. પેલી બાઈના એક સિક્કો ખોવાઈ ગયો હતો. એ શોધવા માટે પ્રયત્ન કરે છે, શોધે છે, જડે છે, આનંદ વિભોર બની જાય છે અને આનંદ બીજાની વચ્ચે વહેંચે છે. એક ઘેટું ખોવાઈ ગયું હતું તો 99ને મૂકીને પેલા એક ઘેટાને શોધવા માટે એ પરવાડ જાય છે શોધવા માટે. એ બીજો સુંદર દાખલો આપે છે. અને ઉડાવ દીકરો પણ પોતાના પિતાથી અલગ થઈ ગયો હતો. એને શોધમાં એનો બાપ હંમેશા વાટ જોઈને ઊભો હતો, ક્યારે મારો દીકરો મારી પાસે આવે. 99ને મૂકીને એકને શોધવા માટે આપણે જવું પડશે. શોધતા શોધતા જોખમો ખેડવા પડશે, અપમાનો સહન કરવા પડશે, સમય આપવો પડશે,
હોમાવવું પડશે અને કદાચ જીવન પણ હોવું પડશે. પણ એક ભરવાડ એ તો પોતાની પ્રજા માટે હોમાઈ જાય તો પણ એમાં કાંઈ ઓછું પડશે નહીં. જેમ ભરવાડ પોતાના ઘેટાને લીલુડી વાડી તરફ દોરે છે અને વિરામ કરાવે છે, તેમ ધર્માધ્યક્ષે પ્રભુના લોકોને આધ્યાત્મિક રૂપે ઉત્તમમાં ઉત્તમ વાનગીઓ પીરસવી પડશે. પ્રભુના લોકોને ઈસુની ભૂખ અને તરસ છે તે ધર્માધ્યક્ષે પોતાના પુરોહિત વર્ગ સાથે રાખીને સંતોષવાની છે, જેથી ધર્મજનોને પ્રભુ પ્રાપ્તિ થાય અને છેવટે શાશ્વત જીવનના ભાગીદાર તેઓ બને. તમારા ધર્મ ઉપદેશમાં પાલા નવનિયુક્ત રત્ન સ્વામી પ્રભુ ઈસુના વચનો સંભળાવવા, જોકને મહાગુરુ ઈસુના વચનો સાંભળવા અને સમજવા છે, તેમને માતા ધર્મસભા શું કહે છે તે સાંભળવું છે, પાપ અને દુનિયાના જોખમોથી એમને વારે વારે ચેતવવા, જેથી છેવટે સાચું જીવન જોગ પ્રાપ્ત કરી શકે. આજે તમારા હાથમાં ડાંગ આપવામાં આવશે, એ ડાંગ જોઈને લોકોને પ્રભુના લોકોને નિરાંત વળે કે પ્રભુ ઈસુ અમારી સાથે છે. જ્યારે લોકો જોશે કે અમારો ગુરુ અમારો આગેવાન અમારી સાથે છે, ત્યારે એમને હિંમત મળે છે, એમને ખ્યાલ આવશે કે તે અમારું રક્ષણ કરે છે. તમામ અનિષ્ટોથી લોકોનું રક્ષણ કરવાની તમને જવાબદારી મળી રહી છે. પ્રભુના લોકો જોડે જો આડે રસ્તે જતા હોય તો તેમને સ્થળે માર્ગે લઈ જવા હંમેશા હંમેશા જાગૃત રહો. ધર્માધ્યક્ષ રત્ન સ્વામી, તમે અમદાવાદ ધર્મ પ્રાંતના કેટેકિસ્ટોમાં એની હરોળમાં આજથી સૌથી પ્રથમ સ્થાન ગ્રહણ કરો છો. ધર્મસભાના એક એક સભ્ય ધાર્મિક રીતે ને શ્રદ્ધામાં મજબૂત થાય એની સંભાળ તમારે શિરે આજથી આવે છે. ઉપાસના વિધિઓની ઉજવણી પરંપરાને વફાદાર રહીને માતા ધર્મસભાના મન અને ઈચ્છા પ્રમાણે થાય ખાસ એવું ધ્યાન રાખશો. પરંપરાની જાળવણી થાય અને એમાં કોઈ પણ પ્રકારની બધી આવે તો એને દૂર કરવાની તમારી મોટી જવાબદારી છે. ઘેટાની સંભાળ કેવી રીતે લઈ શકાય તેનો જવાબ આજના શુભ સંદેશમાં પ્રભુ આપે છે. સિમોન પીટરને ત્રણ વાર એક જ સવાલ પ્રભુ ઈસુ પૂછે છે, તું મારા ઉપર પ્રેમ રાખે છે, તું મારા ઉપર પ્રેમ રાખે છે. પીટરનો એક જ જવાબ હતો, હાજી પ્રભુ આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. આ ત્રણેય વખત ઈસુ પીટરને ઈશ્વરના લોકોની ભળવણી આપતા કહે છે, તો મારા ઘેટાની સંભાળ રાખ. અને એટલે પ્રભુ ઉપર પુષ્કળ ને પુષ્કળ તમારો પ્રેમ કાયમ રહે, જેથી કરીને તમને આપેલા લોકોની તમે સંભાળ લઈ શકો. ઈસુને પ્રેમ કરવા માટેની તમને સૌ પ્રથમ આકલ મળી છે. એ પ્રેમ ત્યારે જ પુરવાર થાય છે જ્યારે ધર્માધ્યક્ષને સોંપવામાં આવેલ પ્રભુની પ્રજાને પૂરા હૃદયથી પ્રેમ તે કરે. જોકને ધર્માધ્યક્ષમાં ઈસુનો પ્રેમ, ઈસુની દયા અને ઈસુની લાગણીઓ અનુભવ થાય. આજે તમને વીંટી પહેરાવવામાં આવશે, જેના સંકેત દ્વારા તમે ધર્મસભા સાથે અતૂટ બંધનથી પરણી જશો. ધર્મસભાને એટલે કે જોકને તમારા પ્રેમમાં ઓતપ્રોત કરશો. આજે તમને ધર્મ મુકટ પહેરાવવામાં આવશે, એ સત્તાની નિશાની છે. ધર્માધ્યક્ષને શાની સત્તા આપવામાં આવે છે? લોકોની સેવા કરવાની સત્તા આથી તમને મળે છે. પ્રભુ ઈસુ કહે છે, તમારામાં જે સૌથી મોટો હોય તેણે સેવક જેવા થવું, કારણ મોટો કોણ, જે જમે તે કે જે પીરસે તે? જે તમે જે જમે તે
ખરું ને? ને તેમ છતાં હું તમારી વચ્ચે સેવક જેવો છું. જેમ પ્રભુ સેવા લેવા માટે નહીં પણ સેવા કરવા માટે આવ્યા હતા, એમ ધર્માધ્યક્ષ એ સૌનો સેવક બને, સૌથી નાનો બને. અને એટલે પોતાના શિષ્યોના પગ ધોઈને એમણે ધર્માધ્યક્ષો માટે નમૂનો બતાવ્યો છે કે પ્રભુ હોવા છતાં, ઈશ્વર હોવા છતાં મેં તમારા પગ ધોયા છે તો તમે પણ એકબીજાના પગ ધો. સેવા અને નમ્રતાનો આપણને પ્રભુ ઈસુ સુંદર પાઠ આપે છે. શુભ સંદેશના પ્રચારમાં કદી થાકશો નહીં. આજે તમારો અભિષેક થશે. અહીં હાજર ધર્માધ્યક્ષો તમારા માથા ઉપર હાથ મૂકશે, પ્રાર્થના કરશે, જેથી તમને પવિત્ર આત્માની કૃપાઓ મળશે અને શક્તિને હિંમત મળશે. યશાયાના વચનો તમારા બનાવો. એ કહે છે, સર્વસત્તાધીશ પ્રભુના પ્રાણનો મારામાં સંચાર થયો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દિન દુખિયાને સુસમાચાર સંભળાવવા, માંગેલા હૈયાના ઘર ઉજવવા, કેદીઓને છુટકારાની અને બંદીવાનોને મુક્તિની જાહેરાત કરવા મોકલ્યા છે. પ્રભુ ઈસુનું એ ધ્યેય કથન હતું, એ એમનું મિશન હતું. અને આજે એ મિશન એક ધર્માધ્યક્ષ તરીકે બાલરત્ન સ્વામીએ તમારું પણ ધ્યેય કથન અને તમારું મિશન જોરદાર રીતે બની રહે છે. આ પવિત્ર જવાબદારીને ઉઠાવવામાં તમને પેક્ટરલ ક્રોસ પહેરાવવામાં આવશે, જેથી શેતાની શક્તિઓથી અને દુશ્મનોનો સામે તમે અડીખમ ઊભા રહી શકો. તમને એ રક્ષણ આપશે. તમારા રોજિંદા જીવનમાં હંમેશા ઈસુએ વેઠેલી વેદના અને ક્રૂસ ઉપરનું મૃત્યુ તમારા મનમાં કાયમ રાખજો. પ્રાર્થના કરવામાં હંમેશા ઉત્સુક રહેજો. એક સુંદર દાખલો પ્રેષિતોના ચરિત્રોમાં આપણને જોવા મળે છે. પ્રેષિતો લોકોની સેવા કરી રહ્યા હતા, ખૂબ જ સેવા કરી રહ્યા હતા, પોતાનો સમય સેવામાં જ ગાળતા હતા. અને એટલે પીટરે કહેવું પડ્યું કે તમારામાંથી 7 જણની પસંદગી કરો કે જેઓ એ માટે સેવા કરવા માટે, ધર્મ સેવક બનવા માટે યોગ્ય હોય, જેમની ઉપર પવિત્ર આત્મા ઉતરેલ હોય એવી વ્યક્તિને પસંદ કરો. જેથી કરીને કહે છે કે અમે આ કામ તમને સોંપી દઈશું અને અમે પ્રાર્થનામાં અને ઈશ્વરની વાણીની સેવામાં મંડાઈ રહીશું. ધર્માધ્યક્ષનું આ કાર્ય છે, પ્રાર્થનામાં અને ઈશ્વરની વાણીની સેવામાં મંડાયા રહેવું. વેલા સાથે જોડાયેલી ડાળી પુષ્કળ ફળ આપશે. આજના બીજા વાંચનની પંક્તિઓનું અરે ફરીવાર વાંચન કરવું છે. ઈશ્વરે તમને જે ઘેટાનું ટોળું સોંપ્યું છે તેના સાચા ગોવાળ થજો, અને એ કામ માથે પડ્યું છે એમ સમજીને નહીં, પણ ઈશ્વર ઈચ્છે છે તેમ સ્વેચ્છાએ કોઈ તુચ્છ લાભને લોભે નહીં, પણ અંતરની ઉલટથી તેની સાર સંભાળ લેજો. તમારી સંભાળમાં સોંપાયેલા ઉપર દોર ચલાવશો નહીં, પણ તમારા જીવનથી તેમને આદર્શ પૂરો પાડજો. આ સુંદર ઘડીએ આજે આપણા નવા વરાયેલા ધર્માધ્યક્ષ રત્ન સ્વામી, કે જેવો ટૂંક સમયમાં ધર્માધ્યક્ષ બનશે, તેમની માટે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને હિંમત અને શક્તિ આપે, એમની સાથે અને પાસે રહી લોકોની સેવામાં મંડ્યા રહી ઈસુ જેવા બની રહે. આમેન. આગળની વિધિમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ઉમેદવારની તપાસ, એક્ઝામિનેશન ઓફ ધ કેન્ડિડેટ. હવે નવા વરાયેલ ધર્માધ્યક્ષ રત્ન સ્વામી ધર્મસભાની સાક્ષીએ વડા ધર્મગુરુને આધીન રહેવાનો, શુભ સંદેશને વફાદાર રહેવાનો તથા ધર્મસભાના સિદ્ધાંતો
અને પરંપરાને વળગી રહેવાનો તેમજ પ્રભુની પ્રજાના ગોવાળ બની રહેવાનો નિર્ધાર કરે છે. મહાગુરુવર્યની સદીઓ જૂની આ એક રસમ છે કે વરાયેલ ધર્માધ્યક્ષને સૌ ભક્તજનોની સમક્ષ પોતાની ધર્મશ્રદ્ધા ટકાવી રાખવાના એમના નિરાધાર બાબતે તથા પોતાના કર્તવ્ય સનિષ્ઠપણે બજાવવા પર્વતે પૃચ્છા કરવામાં આવે છે. મારા વાલાભાઈ શ્રી પ્રેષિતો મારફતે અમને સોંપાયેલ ધર્મ કાર્યભાર તમારા માથે અમારા હાથ મૂકી અમે તમને સુપાત્ર કરવાના છીએ. પવિત્ર આત્માની કૃપા મારફતે તમે જીવન પર્યંત આ કાર્યભાર બજાવતા રહેવાનો સંકલ્પ કરો છો? હાજી, હું સંકલ્પ કરું છું. પ્રભુ ઈસુના શુભ સંદેશને વળગી રહેવાનો તથા તેની સતત ઘોષણા કરતા રહેવાનો તમારો સંકલ્પ છે? મારો સંકલ્પ છે. પ્રેષિતોથી હસ્તાંતરિત થયેલી તથા ધર્મસભા મારફતે સર્વત્ર અને સર્વકાળથી સ્વીકૃત પામેલી ધર્મશ્રદ્ધારૂપી થાપણને અકબંધને અણીશુદ્ધ રાખવાનો તમે સંકલ્પ કરો છો? હાજી, મારો સંકલ્પ છે. પ્રભુ ઈસુની કાયા એવી ધર્મસભાની સમૃદ્ધિ કરવાનો તથા પ્રેષિત પિતરના ઉત્તરાધિકારીના ધર્માધિકાર હેઠળ ધર્માધ્યક્ષોની પદ પંક્તિની અંદર જોડાયેલા રહેવાનો તમારો સંકલ્પ છે? હાજી, મારો સંકલ્પ છે. પ્રેષિત પિતરની તમારી આજ્ઞાધીનતા પ્રત્યે નિષ્ઠાવાન બની રહેવાનો તમે સંકલ્પ કરો છો? હાજી, મારો સંકલ્પ છે. પ્રભુ ભક્તોના સંવર્ધન અર્થે તેમના વત્સલ તેમજ સમર્પિત પિતા બનવાનો તથા તમારા ધર્મસેવા કાર્યમાં સહભાગી એવા પુરોહિતો તથા ધર્મસેવકોના સહકારમાં સઘળા પ્રભુ ભક્તોને મુક્તિને પંથે દોરતા રહેવાનો તમારો સંકલ્પ છે? હાજી, મારો સંકલ્પ છે. પ્રભુ ઈસુને નામે ગરીબો, અપરિચિતો તથા સર્વ જરૂરિયાતમંદો પ્રત્યે દયા તથા અનુકંપા દાખવવાનો તમે સંકલ્પ કરો છો? હાજી, હું સંકલ્પ કરું છું. ભટકી ગયેલા વત્સોને શોધવા જનાર ભલા ગોવાળ બનવાનો ને પ્રભુના જોગમાં તેમને પાછા એકઠા કરવાનો તમારો સંકલ્પ છે? હાજી, મારો સંકલ્પ છે. તમને પુરોહિત પદની પૂર્ણતા પ્રાપ્ત થયેલ છે, તેથી તમે પ્રભુ ભક્તો સારું સતત પ્રાર્થના કરતા રહેવાનો અને તમારા પદ સાથે સંકળાયેલા કર્તવ્યો નિંદાજનક ભૂમિકાને અવકાશ જ ના રહે એ રીતે બજાવવાનો તમે સંકલ્પ કરો છો? હાજી, ઈશ્વરની સહાયને સહારે હું એવો સંકલ્પ કરું છું. તમારામાં શુભ કાર્યનો આરંભ કરનાર પ્રભુ પરમેશ્વર એને પૂર્ણતાને આરે પહોંચાડો. પ્રાર્થના માટે આહવાન, ઇન્વિટેશન ટુ પ્રેયર. ધર્માધ્યક્ષની જવાબદારી સ્વીકારીને
નવા વરાયેલ ધર્માધ્યક્ષ રત્ના સ્વામી પ્રભુના આશીર્વાદ યાચશે. નવા વરાયેલ ધર્માધ્યક્ષ શ્રી સાષ્ટાંગ પ્રણામ કરશે ત્યારે સંતોની જપમાળા ગાવામાં આવશે અને આપણે બધા એના પ્રત્યુત્તરમાં જોડાઈશું. જપમાળા પહેલા અને જપમાળા બાદ મહાધર્માધ્યક્ષ શ્રી ઊભા થઈને પ્રાર્થના કરે છે. આપણે બધા આપણી જગ્યાએ ઊભા થઈશું. પ્લીઝ સ્ટેન્ડ. આ ધર્મ પુરુષને સર્વસમત પ્રભુએ પોતાની ધર્મસભાની જરૂરિયાતો સંતોષવા સાર પસંદ કર્યા છે. સર્વસમત પ્રભુ પોતાની ભલાઈને પ્રતાપે તેમના ઉપર પોતાની કૃપાની વૃષ્ટિ કરો. સંદાસે
संत डोमिनिक ने फ्रांसिस हे संत फ्रांसिस जेवियर हे संत वियानी नायो અમારી આરાધ્ય પ્રાર્થનાથી ભીંજાઈ જાઓ હે પ્રભુ પુરોહિત્ય કૃપાની પૂર્ણતાને પ્રતાપે તમારા સેવકને અભિષિક્ત કરો સગડી આધ્યાત્મિક શક્તિથી એમને આશીર્વાદિત કરો આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આપણે બેસી જઈશું પ્લીઝ બી સીટેડ
માથે હાથ મૂકવાની વિધિ, લેઈંગ ઓન ઓફ હેન્ડ્સ. અત્યારે નવા વરાયેલ ધર્માધ્યક્ષ રત્ના સ્વામી, મહાધર્માધ્યક્ષ શ્રી થોમસ મેકવાન, મહાધર્માધ્યક્ષ શ્રી સ્ટાનિસ્લાવ ફર્નાન્ડિસ અને મહાધર્માધ્યક્ષ શ્રી ફેલિક્સ મચાદો સમક્ષ ઘૂંટણીએ પડશે અને એમના શિર ઉપર હાથ મૂકીને મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન પ્રાર્થના કરશે. ધ બિશપ ઇલેક્ટ કમ એન્ડ નીલ બિફોર ધ પ્રિન્સિપલ કોન્સેક્રેટર, હુ લેઝ હિઝ હેન્ડ્સ ઓન ધેમ ઇન સાયલન્સ. ધ કો કોન્સેક્રેટર્સ then lay their hands on the bishop elect in silence. The bishop elect then stand, move a few steps behind and kneel. The concelebrating bishops come forward, lay their hands on the bishop elect. I request all the bishops to come forward. અભિષેકની પ્રાર્થના, પ્રેયર ઓફ કોન્સેક્રેશન. આઈ રિક્વેસ્ટ ધ બિશપ્સ ટુ ટેક ધેર પ્લેસ. આ વિધિમાં પ્રાર્થના દરમિયાન પુરોહિતો દ્વારા શુભ સંદેશ ગ્રંથ વરાયેલ ધર્માધ્યક્ષના શિરે મૂકવામાં આવે છે. આ પ્રાર્થના દ્વારા નવા વરાયેલ ધર્માધ્યક્ષ માટે પવિત્ર આત્માનું વરદાન માંગતા યાચના કરે છે, જેનાથી ઈસુએ જેમ પ્રેષિતોની જવાબદારી સોંપી હતી એ જ જવાબદારી આજે આપણા નવા વરાયેલ ધર્માધ્યક્ષ રત્ના સ્વામી સ્વીકારશે.
અમારા પ્રભુ યેશુ ખ્રિસ્તના હે પિતા પરમેશ્વર, તમે સર્વ કૃપાઓના જનક છો, સર્વ સાંત્વના પ્રભુ છો, સ્વર્ગમાં તમારો વાસ છે, તેમ છતાં સર્વ રાંગજનો પર તમે કરુણાની નજર નાખો છો. સર્વ ચીજો પેદા થઈ તે પૂર્વથી તમે તેમને પીછાણો છો. તમારા ઉદાત્ત શબ્દ મારફતે તમારી ધર્મસભાની સ્થાપના કરવાની તમે યોજના ઘડી. પ્રારંભથી જ તમે અબ્રાહામના વંશજોને તમારી વરેલી પ્રજા બનવા સારું પસંદ કર્યા. તેમનામાંથી તમે શાસકો તેમજ પુરોહિતોને ઊભા કર્યા અને તમારી સેવા પૂજા અર્થે તમે તમારા પવિત્ર ઉપાસના ધામને પુરોહિતો વિના ખાલી રહેવા ન દીધું. જગતનું સર્જન કર્યું ત્યારથી લઈને તમે જેમને પસંદ કર્યા છે તેમનો મહિમા કરવાનો તમે મુનાસિબ માન્યું. તેથી હવે તમારામાંથી વહી આવતી શક્તિ, તમારો નિયમ કરતા આત્મા તમારા આ વરેલા સેવક પર ઉતારો. એ જ આત્મા તમે તમારા વહાલા પુત્ર ઈસુને આપ્યો હતો, એ જ આત્માને એમણે પાવન પ્રેષિતોને બક્ષ્યો હતો. પ્રેષિતોએ અવિરત તમારો મહિમા કરવા અને તમારા નામની સ્તુતિ કરવા ઈચ્છ્યું. તેથી હર સ્થળને તમારું પાવન મંદિર બનાવવા તમે ધર્મસભાની સ્થાપના કરી હતી. હે પિતા, તમે સર્વના અંતર તમને પીછાણો છો. તમે તમારા સેવકને ધર્માધ્યક્ષનો કારભાર સંભાળવા પસંદ કર્યા છે. તેઓ તમારા પાવન જોગના સાચા ગોવાળ બની રહો. તેઓ તમારી નજરમાં અણિશુદ્ધ વડા પુરોહિત બનો. અહર્નિશ તમારા પૂજા ઉપાસના કરતા રહો. તેમને સદૈવ તમારી દયામય આશીષ પ્રાપ્ત થાઓ. તમારે ચરણે તેઓ તમારી ધર્મસભાના નૈવેદ્યો ધરાવ્યા કરો. વડા પુરોહિતની કૃપા બક્ષનારા તમારા પાવન આત્મા મારફતે તમે આટલું કરજો. તમારા ફરમાન અનુસાર તમે પાપોની માફી આપવા અર્થે તમારી આજ્ઞા મુજબ ધર્મ કાર્યભાર બજાવવા માટે તથા તમારા પ્રેષિતોને તમે આપેલા ધર્માધિકાર વડે પ્રત્યેક બંધનને હળવું કરવા તમે તેમને શક્તિ સંપન્ન કરજો. પોતાના હૃદયની શાલીનતાથી તે વિશુદ્ધતાથી તેઓ તમને પ્રસન્ન કરો. તેઓ તમારે ચડે ધરેલું સૌરભભર્યું નૈવેદ્ય બની રહો. આ સર્વ તેમને તમારા પવિત્ર આત્મા મારફતે પ્રાપ્ત થાઓ. પ્રભુ ઈસુ દ્વારા જ તમારી પાવન ધર્મસભામાં હમણાં ને સદા સર્વદા તમને સગણા માન અને મહિમા મળતા રહે છે. તેલથી અભિષેક કરવાની વિધિ. Anointing of the bishop's head. હવે નવા વરાયેલ ધર્માધ્યક્ષ રત્નસ્વામીના શિરને પાવક તેલથી અભિષેક કરવામાં આવશે. જૂના કરારમાં વડા પુરોહિતને પાવક તેલથી અભિષેક કરવામાં આવતા હતા. એ જ પરંપરાને આગળ વધારી નવા કરારમાં પવિત્ર આત્માથી અભિષેક કરી પવિત્ર ગુણોનો અનુભવ આપવામાં આવ્યો. એ જ રીતિથી આજે આપણે આ પાવક તેલથી નવા વરાયેલ ધર્માધ્યક્ષના શિરને અભિષેક કરવામાં આવશે. પ્રભુ ઈસુના પુરોહિત પદમાં સહભાગી બનવા પરમેશ્વરે તમને અહીં આણેલ છે. તમારા પર તેઓ માર્મિક તેલનો અભિષેક કરો અને સગળી આધ્યાત્મિક આશીષોથી
તમને સમૃદ્ધ કરો. શુભ સંદેશ ગ્રંથનું પ્રદાન, પ્રેઝન્ટેશન ઓફ ધ બુક ઓફ ધ ગોસ્પલ્સ. આ વિધિમાં નવા વરાયેલ ધર્માધ્યક્ષને શુભ સંદેશ ગ્રંથ આપવામાં આવે છે, જે શુભ સંદેશની ઘોષણા કરવાની ફરજનું એમને ભાન કરાવે છે. ધર્માધ્યક્ષ પ્રભુની વાણીનો લોકોમાં સંચાર થાય એ રીતે કાર્ય કરવાનું છે. આ ગ્રંથ આપતા મહાધર્માધ્યક્ષ પ્રાર્થના કરે છે. શુભ સંદેશ સ્વીકારો અને અખૂટ ધીરજ તેમજ નક્કર શિક્ષણથી પ્રભુની વાણીનો ઉપદેશ આપતા રહો. પદચિહ્ન પ્રદાન વિધિ, વીટી, ક્રોસ, ધર્મ મુગટ અને પાળક દંડ આપવામાં આવે છે. હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી આપણે તાળીઓ નહીં પાડીએ, પછીથી જ્યારે સૂચના આપું ત્યારે જ આપણે તાળીઓથી એમને વધાવીશું. ઇન્વેસ્ટર વિથ અ પોન્ટિફિકલ ઇન્સિગ્નિયા, નવા વરાયેલ ધર્માધ્યક્ષને વીટી અને ક્રોસ પહેરાવવામાં આવે છે, જે ધર્મસભા પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. આ વીટી અને ક્રોસ ધર્મસભાની શ્રદ્ધાની અને પ્રેમથી રક્ષણ કરવા આહવાન કરે છે. આ વીટી પહેરો, તે તમારી વફાદારીની મુદ્રા છે. તમે ઈશવધુ પાવન ધર્મસભાની શ્રદ્ધાથી અને પ્રેમથી રક્ષા કરો. ધર્મ મુંગટ, ઉપાસના વિધિઓમાં ધર્માધ્યક્ષ ધર્મસભાના શિર તરીકે વિરાજમાન હોય છે અને એટલે જ આ ધર્મ મુંગટ ધર્મસભાના શિર તરીકે ઉપયોગ કરશે. પાળક દંડ, પાળક દંડ ભલા ભરવાડના પ્રતીક તરીકે તેઓને સોંપવામાં આવે છે. ધર્માધ્યક્ષ એક સાચા ગોવાળ તરીકે પોતાના જોખને સાચવી રાખી અસરકારક રીતે પોતાની ભૂમિકા નિભાવવા માટે પાળક દંડ આપવામાં આવે છે. આ પાળક દંડ સ્વીકારો, તે તમારા ગોવાળિક કાર્યભારની નિશાની છે. પવિત્ર આત્માએ તમને ભાળવેલ સમગ્ર જોખને તમે નજર સમક્ષ રાખો ને ઈશ્વરની ધર્મસભાના ગોવાળ બની રહો. ધર્માસન ગ્રહણ વિધિ, હવે મહાધર્માધ્યક્ષ નવદીક્ષિત ધર્માધ્યક્ષ શ્રી રત્નાસ્વામીને તેમના ધર્માસન તરફ દોરી જશે. પછી નવ ધર્માધ્યક્ષ પોતાનો પાળક દંડ બાજુએ મૂકી પ્રમુખ અભિષેક કરતા ધર્માધ્યક્ષ ત્યારબાદ તમામ ધર્માધ્યક્ષો તરફથી શાંતિ શુભેચ્છા પ્રાપ્ત કરે છે.
અત્યારે આપણે બધા ઊભા થઈશું, પ્લીઝ સ્ટેન્ડ. અને બધા જ તાળીઓના ગડગડાટથી નવા વરાયેલ ધર્માધ્યક્ષ રત્નાસ્વામીને આપણે વધાવી લઈશું. આપણે બધા બેસી જઈશું, પ્લીઝ બી સીટેડ. પાર્કિંગની અંદર ગાડી નંબર GJ1AK8287 થોડા અણચાળરૂપ છે, જેની પણ હોય પ્લીઝ મદદ કરવા વિનંતી. GJ1AK8287 અત્યારે આપણે આ નવા વરાયેલ ધર્માધ્યક્ષશ્રીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રભુ એમને શક્તિ અને હિંમત આપે અને આ વિધિને આપણે અહીંયા સમાપન કરીએ છીએ. હવે પછી રાબેદા મ્યુઝિયમનો ખ્રિસ્ત યજ્ઞ આગળ વધશે. અર્પણ જીવન અને કાર્યનો વળવૈયો છે. કુંભારની માફક તે ટીપી ટીપીને નવા આકાર અને નવા ઘાટ આપે છે. તેમનો આત્મા રેડીને આપણી આ સિસ્ટમને વેગવંતી બનાવે છે. ધર્મસભામાં ઈશ્વર ઈચ્છાએ રચાયેલ આ માળખામાં વિવિધતા છે, પવિત્રતા છે અને સેવા છે.
આપણા ધર્મ પ્રાંતનું પાત્ર ઈશ્વરની પ્રેરણા અને આશીષોથી છલકાતું રહે તે માટે આ પ્રતીક અર્પણ કરીએ છીએ. નાજુક અને કુમળો છોડ, ધર્મસભામાં લોક ભાગીદારી અને લોકોની સેવાના પ્રદાનનું પ્રતીક અને નિશાની. ધર્મસભાના સર્વ ઉંમરલાયક સ્નેહીજનો, જેઓનો શરૂઆતની ધર્મસભામાં ખૂબ મોટો ફાળો છે. દંપતીઓ જેઓએ ધર્મસભાને ખોળે તેમના સંતાનો આપ્યા છે. આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ, આપણું યુવાધન તથા આપણી આવતીકાલની ધર્મસભા જેના ઉપર આશા રાખે છે તેવા આપણા વહાલ સોયા સંતાનો, ધર્મજનો મેઘધનુષ્યના રંગો જેવી પ્રસન્નતા આપે છે. ધર્મજનો પ્રેમ, શાંતિ અને આનંદના રંગો રેલાવે તે માટે આ પ્રતીક અર્પણ કરીએ. માટી, જેમાં આપણો છેલ્લો વિસામો છે, જેની સાથે આપણા મૂળ જોડાયેલા છે, એવા સંસ્કારોના પ્રતીક રૂપે આ માટી. દીવામાં તેલ હોય તો તેની જ્યોત વધુ જળ હળે, વધુ પ્રકાશ્ય ઉઠે. ધર્મસભાના સાત પવિત્ર સંસ્કારો આપણામાં એક નવું બળ પૂરે છે. સંસ્કારોથી આપણો ધર્મસભામાં વિધિવત પ્રવેશ, ઈશ્વરના સંતાન બનવાનું સદભાગ્ય, પવિત્ર આત્માની ભેટો અને યોગ્ય જીવનની પસંદગી કરવાની તક મળે છે. સંસ્કારો આપણામાં નવો ઉત્સાહ, નવું જોમ અને નવો જુસ્સો ભરે છે. સાથે ઈશ્વરની પ્રેરણાઓ અને ઈશ્વરના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે. આપણું જીવન વધુ ખંતથી ભરેલું, પવિત્ર અને કૃપાપાત્ર બને તે માટે પ્રતીક રૂપે આ માટી અર્પણ કરીએ છીએ. ખાતર, ફણગેલા પાકને લહેરાવવા, લીલોછમ બનાવવા અને તેની ફળદ્રુપતા વધારવા ખાતર જરૂરી અને આવશ્યક છે. ધર્મસભામાં અલગ અલગ સંસ્થાઓ ભિન્ન ભિન્ન સેવા કાર્યો કરી, સમાજ સેવા, શિક્ષણ કાર્યો, તબીબી સેવાઓ, બાળકો અને યુવા વર્ગને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. ધર્મસભામાંથી આપણે પણ ઘણી બાબતો મેળવી છે, સેવાઓ આપી છે અને સેવાઓ મેળવી છે. આપણી સૌની ભાગીદારીમાં ધર્મસભા ફૂલતી ફાલતી રહે તે માટે આ ખાતર અર્પણ કરીએ. પાણી, જળ એ જ જીવન છે. તેના વિના ફળ, ફૂલ, લીલોતરી, ખોરાક અને જીવન કશું જ શક્ય નથી. પાણી જીવન આપવાનું કામ કરે છે. સમાજ અને કુટુંબમાં આપણા સંતાનોને ઈસુની હાકલ સંભળાય છે. તેઓ ઈસુના આમંત્રણને અનુસરીને સંન્યસ્ત જીવન ગ્રહણ કરે છે. આજે પણ ધર્મસભાને તમારા સંતાનોની જરૂર છે. આપણે જ્યારે મૂરઝાઈએ છીએ, મૂંઝાઈએ છીએ, ત્યારે આપણા પુરોહિતો અને સાધુ સાધ્વીઓ તેમના માર્ગદર્શનથી આપણને પ્રફુલ્લિત કરે છે, નવી આશા આપે છે, જીવન રેડે છે. આપણી રોજબરોજની પ્રાર્થનામાં એમને માટે પણ પ્રાર્થના કરીએ તે માટે આ પાણી પ્રતીક રૂપે. રોટી અને આસવ, રોટી અને આસવ માણસના શ્રમની આ પેદાશ, સાચા અર્થમાં માનવી અને દિવ્યતાની ઉજવણીનું પ્રતીક. આ આહાર આપણને સ્વર્ગીય આનંદની અનુભૂતિ કરાવે છે. ઈસુ સાક્ષાત આપણા હૃદયમાં વાસ કરવા તત્પર હોય છે. રોટી અને આસવ
પવિત્ર વેદી ઉપર પલટાય ત્યારે અનંતકાળ આપણી સાથે રહેવાનું ઈસુનું વચન પૂરું થાય છે. પરમ પ્રસાદ એ દિવ્ય પ્રસાદ છે. ઈસુ રોટી રૂપે હંમેશા આપણી સાથે છે તેનો સંકેત અને પુરાવો છે. પરમ પ્રસાદ આપણા જીવનનું કેન્દ્ર છે. પરમ પ્રસાદ એટલે ઈસુનો માનવજાત સાથેનો કાયમી વસવાટ. હંમેશા પોતાની જાતનું બલિદાન આપી ઈસુ આપણી ઉપર તેમની કૃપાઓ વરસાવે છે. પરમ પ્રસાદ ગ્રહણ કરવાથી આપણો સંબંધ ઈસુ સાથે મજબૂત અને ગાઢ બને છે. આપણને મુક્તિના આશીર્વાદ મળે છે. ઈસુ જ એકમાત્ર આપણો આધાર છે. આવો આપણે આપણા જીવન તેમને સમર્પિત કરીએ.
ભાઈ અને બહેનો, મારો અને તમારો યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ. તમારી સ્તુતિનો આપ ભલે અમે તમારે ચરણે ધરીએ છીએ. હે પ્રભુ, તમે તેનો સ્વીકાર કરો ને પ્રસન્ન થાવો. જેમ અમે વધુ ઉદાર ને વિશાળ મનથી તમારી સેવા કરીએ, અમે તમારા નામી સેવકો હોવા છતાં તમે જે કાર્ય અમને સોંપ્યું છે તેને તમે જ રહેમ દિલીથી પાર ઉતારજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. ઈશ્વરનું ધ્યાન ધરો. પરમેશ્વરની આભા સ્તુતિ કરીએ.
અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાસ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાળક પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, તમારા એકના એક પુત્રને પવિત્ર આત્માથી અભિષિક કરીને તમે તેમને નૂતન તથા સનાતન કરારના વડા પુરોહિત બનાવ્યા. તમારી અપાર પ્રજ્ઞાને પ્રતાપે તમે એમનું આ પુરોહિત પદ ધર્મસભામાં વણથંભ્યું ચાલતું રહે એવું નિર્મ્યું. ઈશ્વરે કેવળ પોતાના નિધના કરેલા લોકોને રાજવી પુરોહિત પદની ગરિમા બક્ષી નહીં, બલકે એક ભાઈ તરીકેની દૂરદેશીથી તેઓ પોતાના પાવન સેવા કાર્યમાં સહભાગી બનવા અમુક પુરુષોને મસ્તકે હસ્તમુખી પસંદ પણ કરે છે. ઈશ્વરે પોતાને નામે અમારી મુક્તિનો બલિપૂર્ણ ધરવા તથા તમારા પરિવારને પાસ્ખા ભોજનની પંગતે બેસાડવા તેમની વરણી કરે છે. ઈસુ તેમને શિરે તમારા પાવન ને ભરેલા જનોને પ્રતિકારી ભણી દોરી જવા, તમારી વાણીથી એમનું પોષણ કરવા પોતાની પસંદગીનો કળશ ઢોળે છે. તેઓએ તમારી ચરણે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરવાનું છે, સર્વજનોની મુક્તિ કાજે સમર્પિત થઈ જવાનું છે. તેમણે પોતામાં પ્રભુ ઈસુનું રૂપ પ્રગટાવવાનો પુરુષાર્થ કર્યા કરવાનો છે, અને આવો જીવન જીવીને તેમણે તમારે ચરણે શ્રદ્ધા અને પ્રેમથી જીવન જે અખંડ સાક્ષી ધરવાની છે. આ મહા ઉપકાર લીધે કે રાજરાજેશ્વર સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો ને સંતોની સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. કરતા રહો છો, જેથી ઉદયાચળથી માંડી અસ્તાચળ સુધી
આ મંગળ અને નિર્મળ યજ્ઞ તમારા શ્રી ચરણે અર્પાતો રહે, અને તેથી હે પિતા અમે તમને એવી વિનંતી કરીએ છીએ કે યજ્ઞાર્થે તમારી આગળ મૂકેલા અમારા નૈવેદ્યને પવિત્ર આત્માની આશીષથી પાવન બનાવો, જેથી તે તમારા પુત્ર અમારા પ્રભુ યેશુ ખ્રિસ્તના સાક્ષાત ધેરથ બની જાય. તેમની આજ્ઞા માટે ચડાવીને અમે આ પુણ્ય વિધિ આદરીઓ છે. તે ગુજારી રાતે પોતાના ધ્રોહની વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી, તે રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો લો તમે બધા આ માંથી ખાવો, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ કરનાર છે. ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આ માંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે, તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિ અર્થે રેડવાનું છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. મંગળ પુનરુત્થાન અને પ્રથાપી સ્વર્ગારોહણનું સ્મરણ કરીએ છીએ, અને તેઓ ફરી પધારે એની ઉત્ખંડાથી રાહ જોતા આ ચેતન અને પાવન યજ્ઞ આભા દર્શનાર્થે તમારા શ્રી ચરણે ધરીએ છીએ. તમારી ધર્મ સભાના આ બલિ પર અમે દ્રષ્ટિ કરવાની કૃપા કરો. આ એ જ પરમ બલિ છે જેની કુરબાનીથી તમારી માયા અમારા પર વરસી હતી. એવું વરદાન આપો કે તમારા પુત્રના દેહ રક્તનો આહાર કરનાર અમે બધા પવિત્ર આત્માથી ઉભરાઈ છે ને ઈશ્વરના સાનિધ્યમાં એક દેહ અને એક પ્રાણ બની જઈએ. પવિત્ર આત્મા અમને સૌને તમારે ચરણે ધરેલા અખંડ બલિરૂપ બનાવી દે, જેથી જનિતા કુમારી મરિયમ તેમના પતિ સંત યોસેફ પુણ્ય શ્લોક પ્રેષિતો ધર્મ શહીદો અને તમામ સંતો તથા તમારા વરેલા પુણ્યજનોની સાથે તમારો અનંત વારસો પામી શકીએ. એ માયાલુ પિતા, આ શાંતિ યજ્ઞથી તમારી સાથે અમારો સુમેળ સધાય છે, તેને પ્રતાપે દુનિયાભરમાં તમારી શાંતિ ફેલાવો, સર્વનું કલ્યાણ થાઓ. સંસારની સફર ખેડી રહેલી તમારી ધર્મસભાને, અમારા વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, તમામ ધર્મગુરુઓને તેમજ તમારી વરેલી પ્રજાને શ્રદ્ધા અને પ્રેમથી સમૃદ્ધ કરો. તમારી વિખેર થયેલા તમારા સૌ સંતાનોને તમારી
ઈસુ ખ્રિસ્ત અમારી આ આશાનો આધાર છે, તેમને લીધે તમારા તમામ વરદાનો જગત ઉપર વરસે છે. પિતા પરમેશ્વર નો મહિમા થતો રહો. આપણે બધા પ્રભુ ઈસુની પ્રેમની આજ્ઞા પ્રમાણે ઈશ્વર ઉપર, પોતાની જાત ઉપર, એકબીજા પર હંમેશા પ્રેમ રાખીએ, એ માટે પ્રભુ સત્સંગમાં પરમ પિતાની પ્રાર્થના કરીએ. સૌનું અનંત કલ્યાણ થાવો.
પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્ર મળ્યું છે તે સદભાગ્ય છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. નમ્ર વિનંતી, અન્ય ધર્મમાં આસ્થા ધરાવતા ઘણા ભાઈ બહેનો અહીં હાજર છે. આપ સૌની હાજરી આ વિધિને વધુ રળિયામણી બનાવી રહી છે. કેથલિક ધર્મસભામાં ખ્રિસ્તપ્રસાદ એક સંસ્કાર છે. આ ખ્રિસ્તપ્રસાદમાં પ્રભુ ઈસુ સાક્ષાત હાજર છે અને એ લોકો જ ગ્રહણ કરી શકે જે પ્રભુ ઈસુમાં માને છે અને શ્રદ્ધા ધરાવે છે, તથા સ્નાન સંસ્કાર અને ખ્રિસ્તપ્રસાદ ગ્રહણ કરેલ છે. આ કારણે અન્ય ધર્મના કે અન્ય મંડળીના ભાઈ બહેનોને આગળ ન આવવા ખાસ વિનંતી. અન્ય ભક્તજનો ભક્તિમય વાતાવરણ જાળવી રાખે એવી ખાસ વિનંતી. વાલા ધર્મજનો, આપ આપની જગ્યા ઉપર બેસી રહેશો. અમારા સવન સેવકો પુરોહિતને લઈને તમારા જગ્યા ઉપર આવશે. અત્રે બિશપ રત્નાસ્વામી, ફાધર રાજકુમાર એમને લઈને બિશપ રત્નાસ્વામી ખ્રિસ્તપ્રસાદ એમના સંબંધીઓને આપશે. અને અમારા સેન્ટ મેરીઝ પેરિશના વોલેન્ટિયર્સ બધા છે એ ધર્મગુરુને લઈને તમારા જગ્યા ઉપર આવશે. The volunteers will come with the priest to your place over there. Please do not stand. Thank you.
વહાલા ફાધરો સિસ્ટરો અને ધર્મજનો, હમણાં છેલ્લા આશીર્વાદ પછી માત્ર ને માત્ર 37 મિનિટનો સન્માન સમારંભ છે. 40 મિનિટ નહીં, કેટલા 37 મિનિટ. આપ સર્વને અભિનંદન પાઠવું છું, કારણ કે છેલ્લા ત્રણ કલાક નહીં, 2 કલાક 58 મિનિટ તમે અહીંયા બેઠેલા છો, અને હવે વધારે 37 મિનિટ બેસશો એવી નમ્ર વિનંતી. આમના છેલ્લી આશીર્વાદ પછી બિશપ સાહેબ બધા બિશપો બિશપ રત્નાસ્વામી સાથે એક ફોટો લેશે, અને ત્યાર પછી બધા બિશપ ત્યાં સેન્ટ મેરી સ્ટાફ રૂમમાં કપડાં બદલીને અહીંયા સ્ટેજ ઉપર આપણે સન્માન કાર્યક્રમ માત્ર ને માત્ર 37 મિનિટ્સમાં પૂરો થવાનો છે. માય ડિયર ફ્રેન્ડ્સ, નાઉ આફ્ટર ધ ફાઇનલ બ્લેસિંગ the bishops will have the group photograph with the Bishop Ratnaswami, and after that, immediately after that, we'll have the felicitation program. The program is only for 37 minutes.
You have been sitting over here for last 2 hours and 59 minutes. It's going to be now 3 hours. I appreciate, I congratulate for being sitting here so quietly and in a prayerful mood. And the felicitation program, kindly do not get up, but please remain seated. And the dinner will be served for everybody. Bishop Ratnaswamy's wish is nobody should leave the compound without having dinner. So, and all the priests will unveil in the old chapel over here, and the bishops and the other dignitaries will be led by Father Rocky Pinto to St. Mary's staff room. Thank you. प्रार्थना करिए। हे प्रभु, अमारी प्रार्थना सांभळो। अमारा जखमो रुझावनारा तमे, तमारी दयानी असरो तमे अमारामा पैदा करी छे। कृपा करीने एने पूर्णताने आरे पहोंचाडो। तमे अमारी संपूर्ण काया पलट करी दो। अमारामा तमारो लख लख तेज अंबार भरो, જેથી અમે સર્વત્રને સરો વાતે તમને પ્રસન્ન કરી શકીએ। આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ। અત્યારે નવા વરાયેલા નવનિયુક્ત ધર્માધ્યક્ષ રત્નાસ્વામી આપણી જગ્યાએ આવીને આપણને આશીર્વાદિત કરશે, અને માનનીય મહાધર્માધ્યક્ષ શ્રી થોમસ મેકવાન, માનનીય મહાધર્માધ્યક્ષ સ્ટેનિસ્લાવ ફર્નાન્ડિસ એમને દોરી જશે, અને ત્યાર પછી તેઓ આપણને આશીર્વાદ આપશે। ત્યાં સુધી આપણે ભજનમાં જોડાઈશું। પ્રભુ તમારા અંદરમાં વસો। સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા પર ઉતરો।
volunteers are requested. Food counter volunteers are requested to meet Father Charlie, Father Charles G. near RC Mission School. Food counter volunteers will say, request all the fathers, please come and occupy your chair. Please volunteers for the Justin. See the order there. Volunteers, there are Joel. Please remain sitting, please. Humble request, please sit down. The program is very short. Volunteers, please. Volunteers. Yeah, Bishop. Afterwards, Rajesh sir, please take Bishop there. May I request Father Rocky Pinto to escort Mr. Pushparaj, the eldest brother of Father Ratnaswami, please be on the stage. Father Gerald, please escort Mr. Pushparaj, Sister Jaya, Mrs. Mary Selvam, Mr. Joseph Arulswami,
and Sister Sudhira. Father Gerald. Father Gerald, please escort Father Rajkumar, please escort them on the stage. Bishop Pushparaj, the eldest brother of Bishop Ratna Swami, his elder sister, Sister Jaya. He's another second elder sister, Mrs. Mary Selvam. His brother Joseph Arul Swami, and his youngest sister, Sister Sudhira. Father Kumar, please come on the stage. May I request the Bishop of Aurangabad, please be on the stage. Bishop Ambrose Ribello. Matra Dolminte. The CNA Bishop of Gujarat. Yeah. Bishop C. Jose, the Bishop of Rajkot. Bishop Gerald Mathias, the Bishop of Lucknow, UP. My dear friends,
I request the vicar of Orthodox Church, Reverend Isaac Thomas, to present a bouquet to Bishop Ratnaswami. Since Bishop Salvanus has to go for another program, Bishop Salvanus of Siena, Bishop of Gujarat State, honoring Bishop Ratnaswami. Bishop Salvanus Christian. Thank you, Bishop Salvanus Christian. My dear friends, we begin our felicitation program. Johnny, get ready. Ready. Sorry. Come on the stage. I request Bishop Ratnaswami to felicitate and honor Archbishop Thomas McVern, the president of the felicitation program. Bishop Ratnaswami. Bishop Ratnaswami felicitating the president felicitation Archbishop Thomas McVern, the Archbishop Gandhinagar. Bishops, we are very happy to have you. Now may I request Archbishop Thomas McVern to our Amal Raj SJ, Provincial of Andhra Province, please be on the stage. Father Amal Raj SJ, the Provincial of Andhra Province, and Father Sahaya Justice, the parish priest of Father Bishop Ratnaswami's home parish. His Grace, Emeritus Archbishop Stanislaus, please be on the stage. Father Amal Raj SJ, the Provincial of Andhra Pradesh Province, please be on the stage. And Father Sahaya Justice. Archbishop Felix Machado,
Archbishop Thomas McCann felicitating Archbishop Abraham, the Archbishop of Nagpur. I request Archbishop Thomas McCann to felicitate Bishop C.C. Jose, Bishop of Rajkot. Bishop of Rajkot. Bishop Ambrose Ripello. I request Bishop Archbishop Thomas McMahon to felicitate Bishop Godfrey Rosario. I request now Archbishop Thomas McMahon to felicitate Bishop Durai Raj, the Bishop of Khandwa. Bishop Durai Raj, the Bishop of Khandwa. We felicitate Bishop Ephraim, Bishop of Chandrapur, Nagpur. Bishop Ephraim, Bishop of Chandrapur, Maharashtra. Chanda. Chandrapur known as Chanda. We welcome and felicitate Bishop Francis Callistus, the Bishop of Meerut. We felicitate Bishop Gerald John Matthias, Bishop of Lucknow, and he was the professor of Bishop Ratnaswami. Bishop Ratnaswami completed his philosophy and theology study from St. Charles Seminary, Nagpur. And Bishop Gerald Matthias also was my professor. We welcome and felicitate Bishop Basil Bhuria, Bishop of Jhabua. We are very, very happy to have Monsignor Javier Domingo Fernandez Gonzalez, the Counselor of Nuncio in Delhi. Archbishop Thomas McMahon is going to felicitate Reverend Monsignor Javier Domingo Fernandez Gonzalez, the Counselor of Nuncio. Thank you, Archbishop Thomas McMahon. You can take some rest. Now may I request Bishop Ratnaswami. Bishop Ratnaswami to felicitate and honor his eldest brother Pushparaj. Bishop Ratnaswami will felicitate and honor his
the sister, Sister Jaya. We felicitate and honor this is Mary Selvam, sister of Bishop Ratnaswami. We felicitate and honor Mr. Joseph Arul Swami, brother of Bishop Ratnaswami. We felicitate and honor the younger sister of Bishop Ratnaswami, Sister Sudhira. We honor and felicitate family friend of Bishop Ratnaswami, none other than Father Amal Raj S.J., provincial Andhra province. Father Amal Raj S.J., provincial Andhra province. Felicitate and honor Father Sahaya Justice, Father Ratnaswami's home parish priest. Request His Grace Archbishop Felix Machado, Bishop of Vasai, and the Chairman of Western Region Bishop Conference to give his message on this occasion. Archbishop Felix Machado. हमें बहुत खुशी हुई है, लेकिन इनमें ज़्यादा खुशी आज हमारे न्यू बिशप रत्नस्वामी। खाली एक बात मुझे कहना चाहिए, मैं पहले बार उनको बंगलोर में मिला हमारी मीटिंग के बारे में। एक साधा और पवित्र बिशप अहमदाबाद को मिला है, इसीलिए मुझे बहुत खुशी हुई है। प्रभु यीशु का यही संदेश है, हम सब उनके अनुयायी, विशेष बिशप, पवित्र और साधा जीवन बिताए। I am here particularly on behalf, my own behalf, but also on behalf of the Western Region Bishops, Goa, Maharashtra and Gujarat. Some bishops were present here, but I would like to convey to you greetings, especially to Bishop Ratnaswami, greetings from
all the bishop members of the western region, particularly just the day before yesterday, His Eminence Cardinal Oswald Gracious, as he was leaving for Rome. Some of you may know that he makes one of the 9 cardinals as special advisors to Pope Francis. And he was leaving just 2 days ago, and he called me especially to convey his greetings and felicitations to you, Bishop Ratnaswami. Once again, thank you very much for this wonderful gathering here and a very prayerful ceremony. My special thanks to the president of this committee who organized this ordination of Bishop Ratnaswami, His Grace Archbishop Thomas Makwan, another holy and simple man. Gujarat is blessed with lots of gifts, and I would like to point out these are the gifts of the church, and we, all of us, everywhere as Universal Church, join the happiness and the growth of the church in Gujarat. Aujo. Thank you, Archbishop Felix Machado. વાલા ધર્મજનો હવે આપની બિશપ રત્ન સાહેબનું સન્માન કરવાના છે મને અહીંયા નામનો ઓર્ડર અહીંયા છે વધારે સમય લાગવા નથી એક ગ્રુપમાં 3 કરતાં વધારે કોઈ આવે નહીં માત્ર અમદાવાદ ધર્મ પ્રાંત વતી 6 જણ આવવાના છે નહીં તો દરેક ગ્રુપમાં 3 કરતાં વધારે કોઈ નહીં આવે અમારા સિક્યુરિટી મેમ્બર્સ વિલ સ્ટેન્ડ ઓવર દેર બ્રુનો બ્રુનો એન્ડ પીટર ગોમ્સ પ્લીઝ સ્ટેન્ડ ઓવર દેર On behalf of the Diocese of Ahmedabad, I request Father Rocky Pinto, Father Melchior, Sister Saroj LD, wherever you are, please come. William Sahib from Nadiad. William Sahib from Nadiad. પહેલા ત્યાં નીચે ઉભા રહો હું તમને કહું છું વિલેમ સાહેબ ફ્રોમ નડિયાદ વન ચાઇલ્ડ ફ્રોમ અમદાવાદ સિટી જલ્દી એલેક્સ ફિલિપ Please, William Sahib, Sister Saroj, Father Melchior. Please come on the stage. And one of the youth of Nadiad, green sir. Please come. One. Thank you. The Diocese of Ahmedabad, felicitating Bishop Ratnaswami. Thank you. Next on the list. Mount Carmel Cathedral Parish Priest Rajkumar and 2 parishioners Marian Gardiner and Bruno Carvalho. Parish priest and his parish community, that is the community of faithful, Father Maurice Joseph and the team, Immaculate Conception Church Nadiad, is going to felicitate Bishop Ratnaswami. Over there we see the youth, the vice president, Mr. Ronald, and Father Jignesh.
Gujarat Catholic Samaj, Jayanti Bhai and his group. Please come on the stage. Yeah, a little fast, please. Smile you can add afterwards. Photographers, smile can be added afterwards. Gujarat Catholic Samaj, please give the best speech. Gujarat Catholic Samaj felicitating and honoring Bishop Ratnaswami, Sisters of Mary Immaculate, Provincial Councillor and the local superiors, Sister Rosie and Sister Melna, please come on the stage. Sister Benedicta, the Provincial Councillor, Sister Rosie and Sister Melna. Sisters of Charity of St. Anne's, the Provincial and her team members, Provincial Benita, Sister Benita and Sister Ramila, will felicitate and honor Bishop Ratnaswami. Vincent D. Paul, Center Council of Ahmedabad Diocese. Vincent D. Paul, Center Council of Ahmedabad Diocese. Please. Vincent D. Paul, Center Council of Ahmedabad Diocese. Social Service Society, the director, Father Joseph Appau and his team. Kheda Social Service Society, Ahmedabad. Baroda Tamil Catholic Association. Baroda Tamil Catholic Association. Saint Mary's Shala Parivar Nadiad, Emma, Saint Mary's English Medium, Saint Mary's Gujarati Medium, RC Mission School, the entire campus, Saint Mary's Shala Parivar Nadiad, please come. Saint Mary's Shala Parivar. Only three people are allowed on the stage. Only three. Next, Pillar Fathers, Mumbai Province. Pillar Fathers, please get ready. Come from there. Wait. Pillar Fathers, wait. Bishop is being honored by St. Mary's Parivar, Nadiad. Pillar Fathers, Mumbai Province. Malayali Catholic Fellowship, Makaf. Malayali Catholic Fellowship. Makaf. Saint Vincent de Paul Nirmal Miriam Conference, Nadiad. Saint Vincent de Paul Nirmal Miriam Conference, Nadiad.
રિજન ઓફ મેરી આનંદન નડિયાદ ક્યુરિયા. રિજન ઓફ મેરી આનંદન નડિયાદ ક્યુરિયા. સિરો મલબાર કેથોલિક્સ ફોર યુનિટી ગુજરાત. સિરો મલબાર કેથોલિક યુનિટી ફોર ગુજરાત. વિદ્યાર્થી સ્પંદન રમેશભાઈ એન્ડ હિઝ ટીમ, નોટ મોર દેન થ્રી. સચ્ચિદાનંદ આશ્રમ પેરિશ પ્રિસ્ટ ફાધર સિરિલ ડાયસ એન્ડ હિઝ ગ્રુપ એન્ડ હિઝ પેરિશ કમ્યુનિટી, ઓનલી થ્રી. ધર્મ સેવા સમિતિ કેથલિક ચર્ચ નડિયાદ. પ્રિઝન મિનિસ્ટરી ઓફ ધ ડાયસિસ ઓફ અમદાવાદ, સિસ્ટર ફૂલમણી એન્ડ હર ટીમ. મહિલા મંડળ નડિયાદ સેન્ટ મેરીઝ પેરિશ. પ્રિઝન મિનિસ્ટ્રી મહિલા મંડળ સેન્ટ મેરીઝ પેરિશ નડિયાદ. તામિલ એસોસિએશન ઓફ સુરત મિસ્ટર કમલેશ એન્ડ ગ્રુપ. તામિલ એસોસિએશન ઓફ સુરત. Send food volunteers, please go on the counter. We are another 8 minutes to go. Food counter volunteers, please. Tamil Association of Surat, Mr. Kamlesh and team. Hey, now I don't get any writing now. Now they can come in the line. Over, the time is over. Send Aloysius English Medium School, Principal Father Peter Dissa and his team, not more than three. Kabristan Committee, St. Mary's, please. Little Daughters of St. Francis Xavier, Mother General and her team. Dear friends, Bishop Ratnaswamy's family has prepared a beautiful song. I would like them to present the song. Bishop Ratnaswamy's family members. Bishop, please sit down.
Okay. A song, please keep ready song. Father Leo. Very good.
Congratulations. And his team. Bishop, please come. Over. यहाँ उपस्थित सभी सज्जनों का मैं अभिवादन करता हूँ और खास करके हमारे नवाभिषिक्त बिशप रत्न स्वामी का. उनके नाम तो रत्न है और उसके रत्न के समान चमके और स्वामी जी के समान दूसरों की सेवा करें, ये आशीर्वाद अभिनंदन देता हूँ. आप सबों को बहुत बहुत अभिवादन. गॉड ब्लेस यू. थैंक यू वेरी मच. थैंक यू. प्लीज पीटर. नाउ मे आई रिक्वेस्ट बिशप रत्न स्वामी काइंडली गिव योर मैसेज ऑन दिस ओकेजन. वी विल लिसन टू बिशप रत्न स्वामी. Bishop at the end. Please, you are waited for a long time. Take another 10 minutes. We have a 20 counters for the food. On my right hand side also there are counters. Please go there. પ્રભુ ઈસુમાં વાલા ભાઈ અને બહેનો, વાલા ધર્મજનો, તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. તમે મોટી સંખ્યામાં અહીંયા આવીને મારા માટે પ્રાર્થના કરી છે, મારો ઓકાર કર્યો છે. તમારા બધાનો હું આભાર માનું છું. અને અહીંયા એકત્ર થયેલા બધા મહાધર્માધ્યક્ષો, ધર્માધ્યક્ષો, ફાધરો, સિસ્ટરો અને દૂર દૂરથી આવેલા મારા મિત્રો, ક્લાસમેટ બધાનો હું આભાર માનું છું. સાથોસાથ એના ઉરવિનગલ કુટુંબત્તિને એલ્લાર્ક્કું નલ્લી સલ્તુગ્રેન. ફરી એક વખત પ્રભુ તમારી સાથે રહીને હંમેશા તમને તેમની શાંતિ આપે, તેમનો આનંદ આપે. અને તમે પણ મારા માટે પ્રાર્થના કરજો. આપણે સાથે મળીને આપણા ધર્મ પ્રાંતને, અમદાવાદ ધર્મ પ્રાંતને પ્રભુ ઈસુના ચરણે આગળ લઈ જઈએ. જય યેસુ. આભાર. મે રિક્વેસ્ટ આર્ચ બિશપ થોમસ મેકવન ટુ સે ફ્યુ વર્ડ્સ ઓફ વિઝડમ ઓન ધીસ ઓકેઝન.